નમસ્કાર, સ્વાગત છે આપનું સીએન 24 ન્યૂઝ સાથે. હું છું પંકજ. સમાચારોમાં વાત કરીએ તો એક તરફ સરકાર નર્મદાના નીર પહોંચાડવાની મોટી મોટી વાતો કરે છે, ત્યારે તળાજાના ભેગાડી ગામે લોકો કડવું પાણી પીવાની ફરજ પડી રહી છે. તળાજાના 1072 વસ્તી ધરાવતા આંતરિયાળ ભેગાડી ગામે પાણીની વિકટ પરિસ્થિતિ સામે આવી રહી છે. તળાજાના ભેગાડી ગામે લોકો કડવું પાણી પીવાની ફરજ પડી રહી છે. લોકોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સાંસદ અને ધારાસભ્યના દાવેદારો રસ્તા પાણી પહોંચાડવાના વાયદાઓ કરે છે, પરંતુ ચૂંટણી બાદ લોકોના પ્રશ્નો માત્ર પ્રશ્નો જ રહી જાય છે. હાલ ભેગાડી ગામે પાણી તો છે, પરંતુ પીવા લાયક નહીં. પાણી ખારું અને કડવું આવે છે. ગામમાં માલધારી સમાજ રહે છે. ગામમાં ગાયોના ઘણ મોટી સંખ્યામાં છે, ત્યારે લોકોની સાથે પશુઓને પણ ખારા અને કડવા પાણીના કારણે જીવવું મુશ્કેલ બન્યું છે. ભેગાડી ગામે જળમ કૂવાની સુવિધા નથી અને જ્યારે પીવાના પાણી માટે મહિલાઓને ખેતરે પાણી ભરવા જવું પડે છે. ગામમાં અંતર્ગત ભૂગર્ભ ટાંકાની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ ગામમાં નર્મદા કે મહી નદીનું પાણી ન આવવાના કારણે ટાંકો પણ ખાલી ખમ જ હોય છે. કાળઝાળ ગરમીમાં ભેગાડી ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. જો કે ટૂંક જ સમયમાં પાણી માટેની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો લોકોએ સરકાર સામે નિર્જળા ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. પીડી ડાભી સાથે સીએન 24 ન્યૂઝ તળાજા.